પોણા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભરૂચના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. ભરૂચના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. અહીં 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભરૂચમાં બપોર બાદ થી ધોધમાર વરસી રહેલા વરસાદે તારાજીનો દ્રશ્યો સર્જ્યા છે. ભરૂચના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી પાસે આપણે અત્યારે છે ને, આપ જોઈ શકો છો કે આ તમામ ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તમામ લોકોના જે ઘર વગેરે છે તેને પણ ઘણું નુકસાન થયું છે. અને આ ઝૂંપડપટ્ટી એમ કહી શકાય કે અહીંયાથી 120 થી 130 થી 150 જેટલા ઘરો અહીંયા આવેલા છે અને 200 થી 300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભરૂચની રૂંટા સ્કૂલ અને અલગ અલગ જગ્યાઓ પર તેમજ અન્ય લોકો રોડ ઉપર આવી ગયા છે. ત્યારે ચોક્કસથી એમ કહી શકાય કે તમામ જે લોકો છે તેના માટે તંત્ર સજ્જ છે. રૂંટા સ્કૂલમાં જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો જે છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલા ઘરો અહીંયા આવેલા છે અને આ કયો વિસ્તાર લાગે છે? ઇન્દિરાનગર વિસ્તાર છે. 300 થી 120 થી 200 ઘર. કેટલા લોકો રહે છે અહીંયા? લોકો માટે 400-500 તો ખરા થાય. 400-500 એ બધા ક્યાં ગયા અત્યારે? રૂમટા સ્કૂલમાં છે, લોકો રોડ પર પણ ઉભા છે. અમુક જવા પર બધા બધા વેચાઈ ગયા છે. એકબીજા ઘર વગરીને કેટલું ફાટે ગયું? બધી કશું ના મળે, કશું ના મળે. શું કહેશો ભાઈ, શું પરિસ્થિતિ છે અહીંયા? હવે આ બપોરથી જ વરસાદ ચાલુ છે. એક ઝાડું આ હિસાબથી બધાના જ ઘરમાં ટોટલી કોઈ ઘર બાકી નથી રહ્યું પાણી ભરાવામાં. ટોટલી બધાના જ ઘરમાં પાણી છે અત્યારે. સમગ્ર ઝૂંપડપટ્ટી પાણીમાં છે. ટોટલી ચોક્કસ અહીંયા આખી ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અને આ તમામ જે ઝૂંપડપટ્ટી છે 120 થી 150 જેટલા મકાનો અહીંયા આવેલા છે અને આ ખાડામાં એક આખું એ ઝૂંપડપટ્ટી વસેલી છે અને તેના કારણે જે કાચની સફાઈ ના થતી હોય, સફાઈના કારણે પણ આ દ્રશ્યો સર્જાઈ શકે છે. કેમ કે જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય તે અત્યારે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે નગરપાલિકાની. અને એમ કહી શકાય કે અત્યારે 200 થી 300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અમુક લોકોને સ્થાનિક જે નજીકની એક સ્કૂલ છે, રૂંટા સ્કૂલ, તેમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. અમુક લોકો રોડ ઉપર છે. તો ચોક્કસ તંત્રએ આની નોંધ લેવી જોઈએ. ભરત ચુડાસમા, ઝી મીડિયા, ભરૂચ. મહીસાગરના પાનમ ડેમમાંથી પાનમ નદીમાં